કેટલી બધી માણ એક ટેટી લઈ આવ્યો, ખાજાસ કરો, પાણા પાણી રે ને કામથી ખૂટે જ નહીં. રામ રામ ને સીતારામ બધાને, માતાજી હોનું સારું કરે ને બધાને હજાનો રવા રાખે, શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ નાયધન તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે છીએ નવા મકાને, એટલે બધું એવું ઘરનું કામ ને એવું બધું તો હજી ઘણું ખરું આપણે બાકી છે. આપણે ઉઠા અને શિવાની બેન તો હજી હુતા છે અને શિવાનીના પપ્પાએ હુતા હતા એટલે ઘરકામ બધું ફળ્યું ને એવું બધું બોર નાખ્યું ને એવું બધું કર્યું અને શ્રીરામણ ને એવું બધું બાકી છે. બાપ એ ગયા છે શું લે શ્રીરામણ ને એવું બધું કરવા, શા બનાવ્યો અને હવે કાંક અલગ જ એમ કહેવાય કે અત્યારે હવારમાં સરસ મજાનો શીરો મસ્ત બનાવે છે એટલે બા અત્યારમાં કે હવારમાં બ થઈને ભાવે એ શીરો ને એવું બધું ખાય અને થોડી ઘણી રોટલી ને એવું બનાવશું એટલે બાને બેઠા બેઠા બધું એ કામ કરે ને આપણે ફરતું ફરતું કામ કરીએ અને પછી જે વસ્તુ જોતી હોય એ બધી વસ્તુ ઉંભાઈ દેવી એટલે બાને ઊભું ન થવું પડે અને શીરો બનાવતા તો સરસ મજાનો બાને જ આવડે, આપણને આવડે પણ એટલો બધો ન ફાવે પણ બા કીધે તો આમ સરસ મજાનો એવો મીઠો થાય એટલે બા અત્યારમાં શીરો બનાવશે શ્રીરામણમાં ને ભાણીઓ ને ભાણકીની બધા છે તો એ બધા જે હવાર હવારમાં જે એક ઉઠા નથી બધા હોતા છે. મોડા સુધી બધા જાગતા હતા, ઘણું ટાણું થઈ ગયું તા સુધી બધા જાગતા હતા ને બેઠા હતા ને બધા ભેગા થયા હોય એટલે બધા વાતો સીધું કરતા હતા એટલે હવાર હવારમાં કાંઈ વહેલા બહુ ઉઠે નહીં, આપણે એટલા બધા તો વહેલા નહીં ઉઠા, મોડા મોડા આપણે ઉઠાતા. તો બસ હવે બાને થોડી ઘણી મદદ કરશું ને ફરતું કામ હોય પાણીને ઉભરવાનું એ બધું હારો હાર કરતા જશું કામ. માં સરસ મજાના બેઠા બેઠા જો શા ને રોટલી અને પાપડ સિરાવે છે. રામ રામ ને સીતારામ, હાથા પકડી સિરાવે છે. માં બેઠા બેઠા જો પાપડ છે, ચા છે, રોટલી છે નહીં માં એવું સિરાવાનું હોય. હમણાં શેરો બનાવશું, શેરો દઈ દઉં, શીરો બનાવવાનો છે હજી તો બનાવવાનો બાકી છે અને બા પણ શીરાવા વહેલા બેસી ગયા છે. તો સરસ મજાનો બા હવે અહીંયા શીરો બનાવે છે ને બા સુગંધ કેવી સરસ મજાની આવવા મળી, ઘીની સુગંધ આવે છે, પડકું પાકી ગયું છે હવે તો સુગંધ આવે ને પડકું સારું છે. તો પછી ભાઈ ગોળનું પાણી આખું બકડ્યું ભરવાનું, હા બધું બળવા દેવાનું એમ ને બા બળે ને પછી સરસ મજાનો શીરો થાય, દેશી ગોળ નો શીરો બનાવવાનો. સાતો બને ને ખોશે, રોટલી બનાવવાની છે પેલા શીરો થઈ જાય, શીરો ખાવાનો હોય રોટલી ઓછી ખાવાની હોય નહીં બા. શીરો બનાવે ભાડ વડિયા બોલવા મેડા હવે દાજી જાય નહીં છે જીનો દાજે અમારે જો ઊંધા કાં પીડા છે, ઊંધા હુતા છે અચી તો બેન અઠાર માં જાય છે, સાદુ જ નથી પીવાના, ઉભા તો થાવ હે નિશાળે જવાનું છે એમને તો વેકેશન કેદી પડવાનું છે, ફૈલી ને કેદું નું પડી ગયું નથી ખબર, મેડમ નથી કેતા કે પૂછતા ને તમે 15 દિવસ પછી એમ કેટલા કેટલા દીએ કીધું કે આટલા દિન નું વેકેશન પડશે એમ, આટલા દિવસ પછી સારું છે. મસ્તભાઈ થઈ જાય ફટાફટ તૈયાર ને પછી જાય નિશાળે ને. રામ રામ ને સીતારામ ડાયરા તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ જાગીને હવે તૈયાર થઈ ગયા છે, જે નાવાનું ને એવું આપણે બાકી છે પણ પહેલા આપણે ટેટી લાયા છીએ એટલે આજે આપણે ટેટી ખાવાની છે. અને શિવાની દીકરો તો અહીંયા રમવા માંડ્યા, ઊંધો પડી ગયો અને આ બાજુ સમજો ટેટી કેટલી બધી ટેટી લઈએ આપણે, ટેટી લેવાનું જાગીને સીધો ટેટી લેવા. આજ કેમ કે ભાણા ને ભાણીઓ ને આયા છે એટલે ટેટી ન ખાવી હોય કા અંકિત, કેક ટેટી ની કેક બનાવી છે કેક ખાવાની છે, કેક ટેટી ની કેક બનાવવાની છે, કેમ આમ હારી છે કેમ છે કેટલી બધી માણ એક ટેટી લઈ આવ્યો, ખાજાસ કરો, પાણા પાણી રે ને કામ થી ખૂટે જ નહીં. હા મામન કરી જશે ને જોતા છે
આપડે એને કીધો તો કે મૂકવા જો ને ત્યારે જ મેં કીધું, મેં કીધું તું જાન એટલે તરત જ સમજો ટી હટી ને તરબૂસ ને એટલું લઈ આવું છે ને આને કા બધું ઉપાડી જવું છે. ટેટી ભાવે મને એમ કે નહી ભાવતી અમદાવાદ હંતાઈ ગઈ તને ટેટી ભાવે ભાવે તો આ બધું વિયા ના ઉભી શું સમજો ઠેલા બેલા પેક થઈ ગયા અને હવે જવાનું ઘરે. અંકિત ભાઈ ને બે ને આગળ જ બેહવું છે, લુ આવશે બે ને કરે આગળ બેહવું હશે તો બે અંકિત રોકાવું છે રામ રામ કેજો નવા નવા કાકી ને કાજલ જ તે આ મોટા કાજલ લઈ નાના કાજલ આવજો બાય બાય ટાટા સાક્ષી કે બાય બાય હું કે છે પાણો પૂછે કે રે આવશું આપણે છે ગણેશ સાથે લાડવા ખાવા તે હવે લે બાય બાય. તો આપણે મહેમાન તો જતા રહેશે અને આપણે આવતા રહેશે નવા ઘરે. શિવાને બેન ના જૂના ઘરે થોડોક એમ કહેવાય ગામ થતો હતો ને એટલે કીધું હાલો આપણે વહારવા લઈ જઈએ સરસ મજાના. નહીં ના રેતી જ નથી આમ તો અત્યારથી આમ અને શિવાની ના પપ્પા ને આજ નાવાનો મેળ જ નો આવ્યો. નાવાનો મેળ નહીં થયો પણ અત્યારે નાવું તો છે હવે ટાઈટ આવે નો નવાય આપણે શું કામ નાવાનો મેળ નહીં થયો કે આપણે એડવર્ટાઈઝ કરવાની હતી બરોબર અને આપણે કોઈ પણ એપ્લિકેશન એડવર્ટાઈઝ કરવી તો તમારે એના લફડામાં પડવાનું નથી બરોબર. આમ જોઈન સીધી સ્ક્રોલ કરી દેવાની આમાં તો એના પૈસા લઈ લીધા હોય બરોબર એટલે તમારે રિસ્ક કાંઈ લેવાનું નથી બરોબર ને. પ્રમોશન કરતા હતા એવું હતું એટલે નાવાનું આવે એટલે અમે તો એના પૈસા લઈ લીધા પણ તમારે એના સાળે સડવાનું નહીં. એ શિવાની બેન એવું છે એવું છે તમારે એવા કાંઈ લફડા પડવાનું જ નહીં સીધો આમ જવા દેવાય. હવે હું નાઈ ભાઈ નવું છે તો એ નવું જ પડે ને પછી હવે માતાજીને માંડવા હાલે છે સાંજે માંડવા મારે આજ જવું છે માંડવામાં જવું છે. હવે આ કેવું ચૈત્ર મહિનો ચૈત્ર મહિનામાં માતાજીના માંડવા થતા હોય મારે જીવની નહીં આવું છે હાલ તું ફટાફટ તું શિવાની રાખો હવે આલો પાણી તો પેલા જોવો કેવું છે અત્યારે પાણી અત્યારે ગરમ જ હોય અને હવે ઉનાળો આવી ગયો અને હવે એમાંય તો સાંજ પડવા આવી ગઈ છે એટલે હવે કાંઈ ઠંડુ બંડુ કાંઈ લાગશે નહીં લાગશે ઠંડુ અત્યારે નો લાગે અત્યારે બફારામાં માન આવ્યો અત્યારે કહું છું ખરા ફરી થઈને આ બધા આવ્યો બપોર પછી એક ધાર હતો એમાં હવે અત્યારે અમુક નું ગરમ પાણી છે ને તો નહીં નાવું ગમે એવું થશે. શિવાની ને સન પાછું જૂના ઘરે ગમતું નથી અને નવા ઘરે કડી બગડ્યા પવન આવે ને સરસ મજાની અહીં રમાડો ને તો ગમે શિવાની ને. તો શિવાની ના પપ્પા હાટું આપણે સરસ મજાના કપડાં તૈયાર કર્યા છે અને શેમ્પુ એટલે હવે શિવાની ને પપ્પાને આપણે કપડાં દેવા જવાનું નવા મકાને પછી એના ઘરે ના છે હવે તેમ કે ઉનાળો છે એટલે ઠંડા ઠંડા પાણી નાહીતો અત્યારે જ ગમે કેમ કે અત્યારે સાંજ પડી જાય તો સાંજે અને ગરમી જ થતી હોય કેમ કે ઉનાળામાં તો ગરમી જ થાય અને અત્યારે પાછા સાંજે આજે એમ નળિયા ઠરી જશે ને એટલે અમારે ઠંડો ઠંડો પવન આવ્યો મળશે અને થાબાવાળા મકાન ના તો પાછી સાંજે લૂ આવે એટલે અહીંયા અમારે સરસ મજાનો હમણાં પંખાને એવું ચાલુ કર્યું એટલે સરસ મજાનો ઠંડો પવન આવે અને બેન ને એ તો આ બધા જતા રહેશે
અંકિતા બેન વાવણ ઘરેથી નજીક આવ્યા નથી અને હવે આપણે થોડા ઘણા સીવી તો આપણે વાળું પાણીનું પણ તૈયાર કરશું. પણ પેલા સીવાની પપ્પાને કપડાં દઈ આવીએ એટલે એ સરસ મજાના નાહી નાખે. તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો, તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.